સૌરાષ્ટ્રમાં લોકસભાની ચૂંટણીનો માહોલ બરાબર જામ્યો છે. અહીં સૌરાષ્ટ્ર અને કચ્છની મળીને કુલ 8 બેઠકો છે. 8 સીટો પર ભાજપે પોતાના ઉમેદવાર જાહેર કર્યા છે. કોંગ્રેસે રાજકોટ બેઠક પર ઉમેદવાર જાહેર નથી કર્યા. રૂપાલા વિવાદને લીધે પાર્ટીએ વેઇટ એન્ડ વોચ કર્યું હોય તેવું લાગે છે. જોકે પરેશ દાનાણીની રાજકોટ ઉમેદવાર તરીકે પ્રબળ શક્યતાઓ છે. ઉમેદવારોની પસંદગીમાં કોંગ્રેસની વ્યૂહરચના ખૂબ રસપ્રદ જોવા મળી રહી છે. સૌરાષ્ટ્ર કચ્છમાં 8માંથી 4 બેઠકો પર લેઉવા પાટીદારને મેદાને ઉતારીને કોંગ્રેસે પાટીદાર દાવ રમી લીધો છે. સૌરાષ્ટ્ર કચ્છની 8 સીટ, કોંગ્રેસનો પાટીદારો પર ભરોસો. 50% સીટ પર લેઉવા પાટીદાર ઉમેદવાર. કોઈ પણ ચૂંટણી હોય તેમાં ઉમેદવારોની પસંદગીને લઈને કોંગ્રેસમાં કકડાટ ન થાય તો નવાઈ, પરંતુ આ વખતે કોંગ્રેસમાં આ દ્રશ્યો જોવા નથી મળ્યા. કોંગ્રેસે ઉમેદવારોની પસંદગીમાં પણ પરંપરાગત જાતિ સમીકરણને વળગી ન રહેતા વ્યૂહાત્મક રીતે આગળ વધી રહી છે. સૌરાષ્ટ્ર કચ્છની કુલ 8 બેઠકો પૈકી 3 બેઠકો અમરેલી, જામનગર અને પોરબંદર બેઠક પર લેઉવા પાટીદાર ઉમેદવારને મેદાને ઉતારી દેવામાં આવ્યા છે. જ્યારે રાજકોટ બેઠક પર પણ પરેશ ધાનાણીનું નામ લગભગ નક્કી માનવામાં આવે છે. એટલે કે 8 બેઠકો પૈકી 4 બેઠકો લેઉવા પાટીદાર સમાજને ફાળવીને કોંગ્રેસે સૌરાષ્ટ્રની બહુમતી ધરાવતી જ્ઞાતિને આકર્ષવાનો પ્રયાસ કર્યો હોય અને એક માસ્ટર સ્ટ્રોક માર્યો હોય તેવું લાગી રહ્યું છે. તરફથી પરસોત્તમ રૂપાલા, કે જેઓ કડવા પાટીદાર છે, તે ઉમેદવાર છે. કોંગ્રેસ તરફથી પરેશ દાનાણી સંભવિત છે, નક્કી માનવામાં આવે છે. તેઓ લેઉવા પાટીદાર છે. જામનગર બેઠક પરથી પૂનમ મારમ આહિર સમાજનો ચહેરો છે, જ્યારે કે કોંગ્રેસે જેપી માંડવિયા લેઉવા પાટીદારની ટિકિટ આપી છે. પોરબંદર બેઠક પર મનસુખ માંડવિયા લેઉવા પાટીદાર ઉમેદવાર છે. અને આ તરફ કોંગ્રેસમાંથી લલિત વસોયા, કે જેઓ લેઉવા પાટીદાર છે, તેમને ઉમેદવાર બનાવાયા છે. અમરેલી બેઠક પર પણ ભરત સુતરિયા ભાજપ તરફથી છે, જેઓ લેઉવા પાટીદાર છે. અને કોંગ્રેસ તરફથી જેની ઠુમ્મર, કે જેઓ લેઉવા પાટીદાર છે. આ તમામ વચ્ચે જંગ જામશે. આમ જો છેલ્લી ચૂંટણીઓની વાત કરીએ તો કોંગ્રેસ પોરબંદર અને અમરેલી બેઠક પરથી લેઉવા પાટીદારને મેદાને ઉતારતી હતી, પરંતુ આ વખતે 4 બેઠક પર લેઉવા પાટીદારને મેદાને ઉતારીને કોંગ્રેસે દાવ ખેલ્યો છે. રાજકીય નિષ્ણાતો માની રહ્યા છે કે રૂપાલા વિવાદ બાદ શુષ્ક હાલતમાં પડેલી કોંગ્રેસમાં નવા પ્રાણ આવ્યા છે, અને તેમાં પણ ઉમેદવારોની પસંદગીને લઈને કોંગ્રેસે ખેલેલા દાવે ભાજપની ચિંતામાં વધારો કર્યો છે. વિશ્લેષક જગદીશ મહેતાનું માનવું છે કે કોંગ્રેસ ખૂબ મજબૂત દેખાઈ રહી છે. જેને આપણે પહેલા શરૂઆતમાં કોંગ્રેસને તો ઉમેદવાર નતા મળતા એમ આપણે કહેતા હતા, કોંગ્રેસ સુષુપ્ત અવસ્થામાં છે એમ કહેતા હતા. પછી આપણે એવી માન્યતા હતી કે કોંગ્રેસ જે છે એની પાસે કોઈ એજન્ડા નથી, વિઝન નથી, વગેરે વગેરે. જેમ 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 ઉમેદવારી પત્ર ભરવાનો સમય આવતો ગયો, એમ 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 કોંગ્રેસે જેટલી જગ્યાએ ઉમેદવારો મૂક્યા પણ છે બુદ્ધિપૂર્વક, એ હવે એમ સૂચવે છે કે એક તો સંજીવની તો કોંગ્રેસને આવી જ ગઈ, એમાં કોઈ શંકા નથી. સંજીવની આવી એટલા ઉપરાંત નહીં, રણનૈતિક રીતે પણ એ ખરેખર એટલા આગળ વધી રહ્યા છે. અને ભૂગર્ભમાં અંડર કરંટ એક જુદા પ્રકારનો હમણાં કેટલાક દિવસથી વહેતો થયો છે, પહેલાં નહોતું. હવે જોઈએ જાતિ આધારિત સમીકરણ. સૌરાષ્ટ્રની આ ચારે બેઠક પર પાટીદાર સમાજની બહુમતી રહેલી છે. જો આંકડાઓની વાત કરીએ તો જામનગર બેઠક પર 2,46,000 આસપાસ પાટીદારોની વસ્તી છે. પોરબંદરમાં 2,47,000 આસપાસ પાટીદારો છે. અમરેલીમાં 4.5 લાખ આસપાસ પાટીદારો છે. સૌથી વધુ રાજકોટ બેઠક પર 5 લાખ પાટીદારો છે. પોરબંદર અને અમરેલી બેઠક પર લેઉવા પાટીદારની સામે લેઉવા પાટીદાર ઉમેદવારો છે, જેથી આ સીટો પર પાટીદાર મતોમાં ભાગ પડવાની શક્યતા છે. પરંતુ જામનગર અને રાજકોટ બેઠક પર સ્થિતિ કંઈક અલગ છે. સૌથી વધારે ચિંતા જામનગર બેઠક પરની છે, કારણ કે જો પાટીદાર અને ક્ષત્રિય સમાજના મત કોંગ્રેસને મળે તો ભાજપની મુશ્કેલી વધી શકે તેમ છે. આ જ રીતે રાજકોટ લોકસભા બેઠકમાં કુલ 5 લાખ પાટીદારો છે, પરંતુ તેમાંથી 3.5 લાખ મતદારો લેઉવા પાટીદાર છે અને 1.5 લાખ કડવા પાટીદાર છે, જેથી આ સીટ પર લેઉવા પાટીદારને મેદાને ઉતારવાની કોંગ્રેસની રણનીતિ ખૂબ જ સૂચક માનવામાં આવે છે. શા માટે લેઉવા પાટીદારની પસંદગી? પાટીદાર અનામત આંદોલનની સીધી જ અસર સૌરાષ્ટ્રમાં જોવા મળી હતી.
સ્થાનિક સ્વરાજની ચૂંટણી, વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણી અને ત્યારબાદ વર્ષ 2022ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ લેઉવા પાટીદાર મતદારોને આકર્ષવામાં સંપૂર્ણ નિષ્ફળ ગઈ હતી, જેને કારણે 2017માં કોંગ્રેસને મોટો ફાયદો થયો. ત્યારબાદ 2022માં આમ આદમી પાર્ટીને ફાયદો થયો, નોંધનીય મત પણ મળ્યા. ગત વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને સૌથી વધારે સીટ સૌરાષ્ટ્રમાં મળી. બોટાદ, ગારિયાદર, વિસાવદર અને જામજોધપુર પાટીદાર બહુમતી ધરાવતી બેઠક છે જ્યાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર વિજયી બન્યા. કેટલીક વિધાનસભા બેઠક પર આમ આદમી પાર્ટી બીજા નંબરે રહી હતી અને તેમાં પણ પાટીદાર વોટની સંખ્યા નોંધનીય હતી. આ નારાજગીનો લાભ લોકસભામાં લઈ શકાય તે માટે કોંગ્રેસ વ્યૂહરચના ઘડતું જોવા મળી રહ્યું છે. પહેલા લેઉવા પાટીદારનો હતો દબદબો. ગુજરાતના રાજકારણમાં લેઉવા પાટીદાર સમાજનો દબદબો જોવા મળ્યો હતો અને સૌરાષ્ટ્રના લેઉવા પાટીદાર સમાજના 4 જેટલા સાંસદો જોવા મળતા, પરંતુ સમય જતાં સંખ્યામાં ઘટાડો થઈને માત્ર 2 રહ્યા. જામનગર બેઠક અને રાજકોટ બેઠક પર લેઉવા પાટીદારની બહુમતી ધરાવતી બેઠક હોવા છતાં ભાજપ અને કોંગ્રેસ આ સીટ લેઉવા પાટીદારના ઉમેદવારને આપતા ન હતા. ત્યારે આ વખતે કોંગ્રેસે પરંપરાગત જાતિ ગણિતને બાજુએ મૂકીને 4 સીટો પર લેઉવા પાટીદાર સમાજને ઉમેદવાર તરીકે જાહેર કરીને રણનીતિ બનાવી દીધી છે. જોવું રહેશે કે આ રણનીતિ કોંગ્રેસને કેટલો ફાયદો કરાવે છે. સૌરાષ્ટ્રમાં 2012થી લેઉવા પાટીદાર સમાજ છે તે ભાજપથી વિમુખ જઈ રહ્યો હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. 2022ની વિધાનસભાની ચૂંટણીમાં પણ લેઉવા પાટીદાર સમાજનું આમ આદમી પાર્ટી તરફનું વલણ છે તે જોવા મળ્યું હતું ને એટલા માટે જ લેઉવા પાટીદાર સમર્થિત બહુમતીવાળી જે સીટો છે તેમાં ક્યાંક આમ આદમી પાર્ટીને નોંધપાત્ર મતો મળ્યા હતા. આ વખતની લોકસભાની ચૂંટણીમાં પણ કોંગ્રેસે સૌરાષ્ટ્ર કચ્છની 8 બેઠકો પૈકી 4 બેઠકો લેઉવા પાટીદાર સમાજને આપીને નવો જ રાજકીય દાવ ખેલ્યો છે. જોવાનું રહેશે કે કોંગ્રેસનો આ દાવ છે તે કેટલો સફળ થાય છે. કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9 રાજકોટ.